પાઠ 11. દૂર શું, નજીક શું? સૌપ્રથમ વિકલ્પો આપેલા છે. સફર કરનારે મન શાનું મહત્વ વિશેષ છે? આનંદનું. હોડીને ગતિ કોના થકી મળે છે? સઢ થકી. સામે કોના આંગણા ખુલતા જણાય છે? આપના. ક્યારે એ કોના વીજણે રમે છે? ઝંઝાને. અને બીજ કલા કોના પ્રકાશનો વિસ્તાર છે? તો કે ચંદ્રના. ચાલો પ્રશ્ન નંબર 2 માં ખાલી જગ્યાઓ આપેલી છે. એકવાર સઢ ભર્યા ફૂલ્યાને વાયરા ખુલ્યા, તેના પહોળા પાલો દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે, એ તો સરખા સમોવડાને ભેટે ત્રિકાળને ત્રિભેટે, છોને છોડે એ શહેરના મિનારા ને ભૂમિના કિનારા. ચાલો એના પછી નજીકનો અર્થ ધરાવતો હોય તેમાં તમારે સાચાની નિશાની કરવાની રહેશે. ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. એકવાર સઢ ભર્યા ફૂલ્યા એટલે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી. પૂનમ એની ઢોકળી એટલે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું. ચાલો પ્રશ્ન નંબર 4 માં એક એક વાક્યમાં જવાબ. સઢ કોનાથી ભર્યા ફૂલ્યા છે? સઢ પવન એટલે કે વાયરાથી ભર્યા ફૂલ્યા છે. કવિએ કોના આંગળા ખુલતા કહ્યા છે? કવિએ આભના આંગળા ખુલતા કહ્યા છે. કૂદી કૂદી કોને તાલી દે છે? કૂદી કૂદીને તારલાને તાલી દે છે. એ સરખા સમોવડાને ક્યાં ભેટે છે? એ સરખા સમોવડાને ત્રિકાળના ત્રિ ભેટે છે. દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું છે? દિશા દર્શન માટે એણે ધ્રુવનું નિશાન તાક્યું છે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 5 માં 1, 2, 2-3 વાક્યમાં ઉત્તરો લખો. પહેલો પ્રશ્ન. હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે, એ ક્યારેય સ્થાન બદલતો નથી, તેથી દિશા દર્શન માટે હોડીને ધ્રુવનું નિશાન તાક્યું હશે. હોડીને દૂર શું, નજીક શું શા માટે કહ્યું છે? સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો, લક્ષ નક્કી હોય તો એ સ્થળ નજીક છે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી. દૂર નજીકનો ભેદ રહેતો નથી, તેથી હોડીને દૂર શું અને નજીક શું એમ કહ્યું છે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 3. હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? તો કે કાવ્યમાં હોડીના એક પ્રતીક છે, સાધન છે, અફાટ દરિયો એ જીવન છે, જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે, ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે, મંજિલ નક્કી છે, પ્રબળ ઈચ્છા શક્તિ છે, સાહસ છે તો પથ તો સઘળા મોકળા છે. આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવનયાત્રામાં આશાવાદની પ્રેરણા મળે છે. ચાલો એના પછી 4. પ્રશ્ન. હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી હશે? તો કે લક્ષ્ય નક્કી હોય, પ્રબળ ઈચ્છા શક્તિ હોય, હોડી હોય, પણ હોડીને ગતિ ન હોય તો એનો કશો અર્થ નથી. સઢ વહાણ કે હોડીને ગતિ આપે છે. સઢ એટલે વહાણનો થાંભલાનો બાંધવામાં આવતું કપડું, એમાં સુસવાતો પવન ભરાય છે અને વહાણને ગતિ મળે છે. સઢની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવાનું બળ મળે ને હોડીને સમતોલન પણ જળવાય. ચાલો એના પછી પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે? તો કે બીજના શુકન લઈને અંજવાળીએમાં નીકળેલી હોડી એના મુસાફરના લક્ષને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી. જોત જોતામાં પૂનમ સાવ નજીક આવે ગઈ. લાંબો પથ વાત વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો, તેથી પૂનમ એની ઢુકડી એવું કહેવામાં આવ્યું હશે. પ્રશ્ન નંબર 6 માં ફકરો આપેલો છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન. શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી? અરુણિમા જ્યારે હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બોટનનો ઓક્સિજન પૂરો થઈ ગયો હતો, તેથી શેરપાએ અરુણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી. અરુણિમાને પીછેહટ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી? તો કે અરુણિમાને તેની માતા અને બચેન્દ્રી પાલે કહેલી વાતથી પ્રેરણા મળી કે તેમણે કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારેને માત્ર તમારે લેવાનો પડે છે, ત્યારે વિચારે છે કે એક એક ડગ માંડીને હું અહીંયા સુધી પહોંચી છું, એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, આપોઆપ મળી જશે, રસ્તો છે એ આપોઆપ મળી જશે. અરુણિમાને આપણને શું સંદેશ આપ્યો? અરુણિમાએ આપણને સંદેશો આપ્યો છે કે વિકલાંગ મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે, માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે, ત્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. આપણે મન પણ વિશ્વાસ છે એ મેળવવાનો હોય છે. જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદ બન્યો? જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે તે એવરેસ્ટની ચોટ પર પહોંચી ગઈ અને એક
અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી. અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય? અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય ત્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 7 આપેલો છે. પ્રાસવાળા શબ્દોની નોંધ કરવાની છે. પેલું છે જેમ કે કિનારા, મિનારા. પછી એનું વાક્ય બનાવો. ખુલે અને ઝૂલે, માની આંખ ખુલે છે ત્યાં એ જુએ છે કે બાળક ઝૂલે પોઢે. ફરકે અને મરકે, મંદિર ઉપર ધજા ફરકે છે જોઈને ભક્તો મરકે છે. તાલી અને મતવાલી, સૌ રંગે રંગે રમે છે રાસ દેતા તાલી મતવાલી રે. રમતી અને ભમતી, આંગણે રમતી ભમતી છોક દીકરીઓને જોઈને માએ એમને દૂર ન જવા કહ્યું. ભેટે અને ત્રિભેટે, ભેટે ઝૂલે છે તલવાર આજ મારી એક ત્રિભેટે ઝૂલે છે. ચાલો, પદ્યમાંથી અને ગદ્યમાં ને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરવાનું છે. એકવાર સઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા, જે સફર કરે છે એની હોડીના સઢમાં દરિયાઈ વાયરો ભરાતા સઢ ફૂલે છે ને હોડીને ગતિ મળે છે. સામે ખુલ્યું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે. સામે આવનાર તે આંગળા ખુલે ને પથ નવા ઝૂલે. તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે. દૂર તેના પહોળા પાલવ, સંધ્યાના શક્તિમય આકાશમાં વાદળોની રચાયેલા પાલવ ફરકી રહ્યા છે ને મંદ મંદ જાણે મરકે છે. તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હકારી છે. એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું. પ્રશ્ન 9, ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. કવિ કલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા. શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે. ચાલો, એના પછી રેખાંકિત શબ્દ ઉપર છે પ્રશ્નો બનાવવાના છે. ઉદાહરણ એક આપેલું છે કે રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન અને આપી. ચલો, હવે રાજને ગુલાબી રંગની પેન કોણે આપી? રમાએ ગુલાબી રંગની પેન કોણે આપી? રમાએ રાજને શું આપ્યું? રમાએ રાજને કેવા રંગની પેન આપી? અને રમાએ રાજને ક્યારે પેન આપી? આ ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ ઉપરથી હવે આપણે છે એ પ્રશ્નો બનાવીએ. આસવી તેના ભાઈ ફિલિપને સાંજે 7 વાગે રેલવે સ્ટેશન 4. ચાલો, હવે આપણે વાક્ય બને. કોણ તેના ભાઈ ફિલિપને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે? બીજો પ્રશ્ન, આસવી કોને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે? આસવી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગે રેલવે સ્ટેશન પહોંચે છે? આસવી તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગે ક્યાં પહોંચે છે? અને આસવી રેલવે સ્ટેશનમાં ક્યાં નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે? ચાલો, એના પછી 11મો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો. દરિયામાં ગમે ત્યારે ઝંઝાવાતા થાય છે. હોડી ભૂમિના કિનારા છોડી આગળ વધી. નદી મંદ મંદ હસતી દોડે છે. રાધિકા મમ્મીનો પાલો પકડીને દોડે છે. ચાલો, પછી જોડણી આપેલી છે. ભૂમિ, નજીક, ઝીણું ઝીણું, ત્રિકાળ, બીજકળા, ધ્રુવ, નિશાન અને ઢોકળું. ચાલો, એના પછી સમાનાર્થી શબ્દો તમારે બે બે લખવાના છે. ભૂમિ એટલે જમીન, ધરતી. પંથ એટલે માર્ગ, રસ્તો. નજીક એટલે પાસે અને ઢોકળું. વાયરો એટલે પવન, હવા. હોડી એટલે નાવ, નાવડું. પૂનમ એટલે પૂર્ણિમા, પૂર્ણમાસી. નિશાન એટલે લક્ષ્ય, ધ્યેય. અને સરખું એટલે બરોબર અને સમાન. વિરુદ્ધાર્થી શબ્દ, નજીક તો દૂર, આભ તો ધરતી, નવા તો જૂના, વસંત તો રડંત, અને ઢોકળી તો દૂર. ચલો, અને પછી શબ્દ સમૂહો આપેલા છે. થાંભલાના જેવું ઊંચું ચણતર, મિનારો. પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું, સઢ. પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સૂટવા, ઝંઝા. જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ, ત્રિભેટો. સાડલાના લટકતો છેડો, પાલવ. અંજવાળિયાના ચંદ્રની કળા, બીજકળા. પૃથ્વીના ઉત્તર દક્ષિણ છેડાના સ્થાન પાસેનો તારો, તો કે ધ્રુવ. ચાલો, એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે. પ્રવૃત્તિમાં આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. વાક્યને અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ખોટું તમારે કરવાનું છે. કે અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે. અવની અને આકાશને ખો ખો વધુ ગમે છે, પણ કબડ્ડી ગમે છે. આરવ અને આરતીને સાતતાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી. તો આમાંથી પહેલું, બીજું અને છેલ્લું વાક્ય છે ખોટું આવશે. સાચું કયું આવશે? તો કે આકાશ અને અવનીને ખો ખો અને કબડ્ડી બંને રમત ગમે છે.
ચલો, બીજા પ્રશ્નમાં છે એ છેલ્લું વાક્ય સાચું રહેશે અને ત્રીજા પ્રશ્નમાં છે એ ત્રીજું વાક્ય સાચું રહેશે. બાકીના બધામાં ખોટાની નિશાની આવશે. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.